હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ મૂન એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ મિત્રો સૌથી પહેલાં તમને સોરી કેમ કે બહુ બિઝી સિડ્યુલના કારણે જે પ્રોજેક્ટ મેનેજમેન્ટનું જે આઈએમપી સેશન હતું એ બાકી રહી ગયું હતું ને ઘણા બધા જે મિત્રો હતા એમને મેસેજ આવ્યા હતા પર્સનલી તો એનું બી આઈએમપી આપણે એનાલિસિસ કરીને બનાવ્યું છે અને જે ગયા પેપર છે આરએ હોય કે ડોમ હોય કે પછી આર ડીમ ઇ હોય કે પીપી એ ઘણું બધું આપણે આઈએમપીમાંથી પૂછાયું છે નેક્સ્ટ જે ફિફ્થ સેમ અથવા જે થર્ડ સેમની એક્ઝામ હશે ફર્સ્ટ સેમની એના દરેક સબ્જેક્ટ હશે એના આઈએમપી સેશનનું ડિટેલ એનાલિસિસ આપણે વન બોર્ડ દેખીશું એમાં કઈ રીતે ક્વેશ્ચન સોલ્વ કરવાના છે કેવી રીતે પૂછાઈ શકે છે બધી જ માહિતી આપણે દેખીશું વન બોર્ડ બરાબર છે તો પ્રોજેક્ટ મેનેજમેન્ટની પહેલાં વાત કરી લઈએ આપણે તો એમાં જે ચેપ્ટર ચેપ્ટરવાઈઝ આઈએમપી સેશન છે એમાં ફર્સ્ટ જે આપણું ચેપ્ટર છે પ્રોજેક્ટ મેનેજમેન્ટ એમાંથી સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે ફર્સ્ટ આ પૂછાઈ શકે છે કે પ્રોજેક્ટ શું છે એને ડિફાઈન કરો એન્ડ ગિવ થ્રી ગોલ્સ ઓફ પ્રોજેક્ટ એના થ્રી ગોલ્સ તમે લખો નંબર ટુ ક્વેશ્ચન છે ગિવ પ્રોજેક્ટ મેનેજમેન્ટ વર્સિસ જનરલ મેનેજમેન્ટ બંને વચ્ચે શું ડિફરન્સ છે એની કમ્પેરિઝન કરવાની છે અને ક્વેશ્ચન થ્રી છે ગિવ એડવાન્ટેજીસ ઓફ પ્રોજેક્ટ ફોર્મ્યુલેશન પ્રોજેક્ટ ફોર્મ્યુલેશનથી કયા બેનિફિટ છે એ ક્વેશ્ચન ચેપ્ટર નંબર ટુની વાત કરીએ આપણે ઓર્ગેનાઇઝિંગ ધ પ્રોજેક્ટ તેમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે ગિવ રૂલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટી ઓફ પ્રોજેક્ટ મેનેજમેન્ટ અને ક્વેશ્ચન ટુ છે એક્સપ્લેન ધ ઓર્ગેનાઇઝેશનલ ચાર્ટ ચેપ્ટર નંબર થ્રીની વાત કરીએ ચેપ્ટરનું નામ છે પ્લાનિંગ ધ પ્રોજેક્ટ એમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે એક્સપ્લેન ધ સ્ટેપ ઇન્વોલ્વ ઇન પ્લાનિંગ એન્ડ શેડ્યુલિંગ કયા કયા સ્ટેપ ઇનવોલ્વ થાય છે એનું ડિટેલમાં આપણે ટૂંકમાં આમાં તમારે મેન મેન મુદ્દા યાદ રાખી અને અંદર એના રિલેટેડ લખવાનું છે એક્ઝામ્પલ બેસ્ટડ લેવાના છે ક્વેશ્ચન ટુ છે ગિવ ધ કેરેક્ટરિસ્ટિક ઓફ વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચર આઈ એમ પી ક્વેશ્ચન છે એની કેરેક્ટરિસ્ટિક ઓકે ક્વેશ્ચન થ્રી છે એક્સપ્લેન આર એસીઆઈ મેટ્રિક્સ ક્વેશ્ચન ફોર છે એક્સપ્લેન મલ્ટીડિસિપ્લિનરી ટીમ વિથ એક્ઝામ્પલ ટૂંકમાં તમારા જે બી ટોપિકો હોય એના મેન મેન મુદ્દા યાદ રાખી અને અંદર એના રિલેટેડ લખવાનું છે અને એક્ઝામ્પલ સાથે લખવાનું છે એવું જરૂરી નથી કે બુકમાં જે એક્ઝામ્પલ આપ્યું એક્સપ્લેન કરો તમે સારી રીતે સિમ્પલ લેંગ્વેજમાં એક્ઝામિનરને ખબર પડે એ રીતે લખશો તો વધારે માર્ક્સ મળશે બરાબર ચલો ક્વેશ્ચન નંબર આ સોરી ચેપ્ટર નંબર ફોરની વાત કરીએ ચેપ્ટરનું નામ છે બજેટિંગ ધ પ્રોજેક્ટ તો ફર્સ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ગીવ ધ ડિફરન્સ બિટવીન ટોપ ડાઉન એન્ડ બોટમ અપ મેથડ ક્વેશ્ચન ટુ છે એક્સપ્લેન રિસ્ક મેનેજમેન્ટ વિથ સુટેબલ એક્ઝામ્પલ ચલો ચેપ્ટર નંબર ફાઇવની વાત કરીએ તો પ્રોજેક્ટ નેટવર્ક થિયરી એમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે ગીવ ધ ડિફરન્સ બિટ્વિન સીપી એન્ડ પટ ભાઈ આમાંથી સીપીએમ અને પટનું સો ટકા એક્ઝામ્પલ પૂછાશે કે ક્રિટિકલ પાર્ટ મેથડમાં જે ઈ એસ ટી હોય પછી એલએફટી આવશે બરાબર લેટેસ્ટ ફિનિશ ટાઈમ સ્ટાર્ટિંગ ટાઈમ છે એલએસટી છે લેટેસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ કે પછી ફ્લોટ આવશે ટોટલ ફ્લોટ છે ઇન્ટરફ્રન્સ ફ્લોટ છે એ બધાના એક્ઝામ્પલ પૂછ્યા છે સીપીએમ મેથડના એક્ઝામ્પલ પૂછ્યા છે પછી જે મોન્ટે કાર્લો સિમ્યુલેશન મેથડ છે એને એક્સપ્લેન કરવાનું મોસ્ટ આઈન્ડે ક્વેશ્ચન એન્ડ ક્વેશ્ચન નંબર ફોર છે એક્સપ્લેન ધ ગંટ ચાર્ટ એન્ડ હાઉ ટુ યુઝ ધ ગંટ ચાર્ટ ટૂંકમાં આ ચેપ્ટર જે વેટેજના પ્રમાણે કહીએ તો આઈએમપી ચેપ્ટર છે અને આમાંથી ઘણું બધું પૂછાઈ શકે એવું છે ચેપ્ટર નંબર સિક્સ એલોકેટિંગ ધ રિસોર્સિસ ટુ ધ પ્રોજેક્ટ તો ક્વેશ્ચન નંબર વન છે એક્સપ્લેન ધ ટેકનિક ઓફ રિસોર્સ પ્લાનિંગ ક્વેશ્ચન ટુ છે ગીવ ધ મેઇન ઇમ્પોર્ટન્સ ઓફ રિસોર્સ એલોકેશન ઇન પ્રોજેક્ટ મેનેજમેન્ટ ક્વેશ્ચન થ્રી છે એક્સપ્લેન ગોલ્ડટ ક્રિટિકલ ચેન ક્વેશ્ચન ફોર છે એક્ઝામ્પલ ઓફ ટ્રેસિંગ ઓફ નેટવર્ક चैप्टर नंबर सेवन बात करिए तो मॉनिटरिंग एंड कंट्रोलिंग द प्रोजेक्ट एम फर्स्ट है एक्सप्लेन डेटा कलेक्शन एंड रिपोर्टिंग क्वेश्चन टू गीव द टाइप्स ऑफ प्रोजेक्ट कंट्रोल क्वेश्चन थ्री गीव द टूल्स फॉर कंट्रोल क्वेश्चन फोर गीव द मेन कॉसि ऑफ स्कॉप क्रीप चैप्टर नंबर एट एंड लास्ट चैप्टर इवेल्युएटिंग एंड टर्मिनेटिंग द प्रोजेक्ट तो फर्स्ट से गिव द टाइप्स ऑफ प्रोजेक्ट इवेल्युएसन ઓબ્જેક્ટિવ ઓફ પ્રોજેક્ટ ઇવેલ્યુશન ટાઈપ ઓફ પ્રોજેક્ટ ટર્મિનેશન એન્ડ ગિવ ડ્યુટીસ ઓફ ધ ટર્મિનેશન મેનેજર મેનેજર બરાબર તો આ આઠ ચેપ્ટરમાંથી એવરેજ ટ્વેન્ટી ટુ ટ્વેન્ટી ફોર ક્વેશ્ચન છે બધા જ ક્વેશ્ચન તમારે વ્યવસ્થિત કરવાના છે એના રિલેટેડ લખવાનું છે જે બી આપણે લખીને આવવાનું છે આના સિવાય જે સેમિસ્ટર થ્રી છે એમાં ઓલ બ્રાન્ચના ઓલ જે સબ્જેક્ટ છે બધા જ સબ્જેક્ટ કવર કરવામાં આવશે આઈએમપી સેશનમાં જે સેમિસ્ટર ફાઇવ છે એના ડ્યુ ટુ લેક ઓફ ટાઈમ સમયના અભાવના કારણે આપણે બધા ડિપાર્ટમેન્ટના આઈએમપી સેશન ના બનાવી શક્યા પણ મેક્સિમમ ટ્રાય કર્યો છે સેવન સેમમાં બી લેકિન જે ત્રીજું સેમ છે એમાં બધા જ જે બ્રાન્ચ છે પછી એ કોમ્પ્યુટર હોય સિવિલ હોય ઇલેક્ટ્રિકલ હોય મિકેનિકલ હોય ઓટોમોબાઈલ હોય કોઈ પણ બ્રાન્ચ હોય બધા જ અને સ્પેશિયલી જે મેથ્સ છે અલગ અલગ બધા ડિપાર્ટમેન્ટમાં એનું બી અલગથી આપણે સેશન આઈએમપી બનાવીશું અને ઓન બોર્ડ હશે તમને ડિટેલમાં જાણવા મળશે અને આના બધા જ માટે પીડીએફ જે જોઈતી હોય એના માટે ટેલિગ્રામનું જે આપણું ગ્રુપ છે એમાં તમે જોડાઈ શકો છો એમાં બધી જ અપડેટ જેટલા બી આઈએમપી પીડીએફ આપણા જોડે હોય છે બધી જ એમાં આપણે ફોરવર્ડ કરીએ છીએ અને બધી જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમને એમાં જોવા મળશે અને એના માટે તમે ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની તમને લિંક મળી જશે બરાબર છે તો બીજું કઈ કન્ફ્યુઝન હોય તો તમે પર્સનલ મેસેજ બી કરી શકો છો વોટ્સઅપ ઉપર અને વોટ્સઅપ ઉપર તમે જ્યારે મેસેજ કરો છો તો પહેલાં તમારું ઇન્ટ્રોડક્શન જે બી હોય એ આપી દેવાનું રહેશે બરાબર છે અને જે બી તમારે કામ હોય ટુ ધી પોઈન્ટ જે બી કામ હોય એની વાત કરવાની રહેશે બરાબર તો તમને ચોવીસ કલાકની અંદર એનો આન્સર મળી જશે કે શું છે કે શું નહીં બરાબર ઓકે તો ચલો મળીશું નેક્સ્ટ આઈએમપી સેશન સાથે ત્યાં સુધી બેસ્ટ ઓફ લક અને ટેક કેર